अस्सलामुअलैकुम, गुड मॉर्निंग ऑल ऑफ यू स्टूडेंट। जनाब बाबू भाई सोपारी वाला गर्ल्स प्राइमरी स्कूल ऑनलाइन एजुकेशन में आप सबनों खूब खूब स्वागत करे छे। धोरण 5, तारीख 10/12/2020, वार गुरुवार। आपनो विषय छे कम्प्यूटर। कम्प्यूटर में विषयांक पाठ 4, विंडोज नो परिचय। आपणे हमणा आ पाठ सीखी रह्या छे। आपणे सौथी पहला क्लास में कम्प्यूटरना आ पाठ में आवता कम्प्यूटरना अघरा शब्दोनी परिभाषा एटले के व्याख्या सीखी गया हता। त्यार पछी कम्प्यूटर केवी रीते चाले छे अने एने चलाववा माटे शानी जरूर छे तो एवी ऑपरेटिंग सीस्टम एना विषे पण आपणे सीखी गया हता। ऑपरेटिंग सीस्टम कई रीते कार्य करे छे ते विषे पण सीख्या हता, बराबर ने। चलो हूँ तमने एक सवाल पूछू छूँ, तमे जवाब विचारजो कि ऑपरेटिंग सीस्टम ए केवा प्रकारना हार्डवेरनुं नियंत्रण करे छे। केवा प्रकारना हार्डवेरनुं नियंत्रण करे छे? कीबोर्ड अने प्रिंटर, बराबर। पछी कॉम्प्यूटरनું સમગ્ર નિયંત્રણ અને વ્યવસ્થાપનનું કાર્ય એ કોનું છે? તો ઓપરેટિંગ સિસ્ટમનું છે, બરાબર। હાર્ડવેર કોને કહેવાય? તો આપણે જે બધા કોમ્પ્યુટરના સાધનો છે કે જેને આપણે હાથ લગાડી શકીએ છીએ, એટલે કે તેને સ્પર્શી શકીએ છીએ કે તેને જોઈ શકીએ છીએ, તો તેવા સાધનોને શું કહેવાય? હાર્ડવેર કહેવાય। તો એવા કયા સાધનો છે? કીબોર્ડ છે, માઉસ છે, મોનિટર છે, પ્રિન્ટર છે, સીપીયુ છે, આ બધા સાધનો શું કહેવાય? હાર્ડવેર કહેવાય। જ્યારે સોફ્ટવેર કોને કહેવાય? તો કોમ્પ્યુટરમાં જે આપણે પ્રોગ્રામ કે કોઈ માહિતી અંદર સેવ કરેલી હોય તો તેને શું કહેવાય છે? સોફ્ટવેર કહેવાય છે। આ દરેક બાબત આપણે આગળના તાસોમાં, અગાઉના બે તાસોમાં શીખી ગયા છે, બરાબર। તો હવે આજે આપણે વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ વિશે શીખીશું। વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ આપણે ફક્ત ઓપરેટિંગ સિસ્ટમ વિશે ગયા તાસમાં શીખ્યા હતા, પણ આજે આપણે વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ શીખીશું। વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ એટલે શું? કે જે કોમ્પ્યુટરમાં ઓપરેટિંગ સિસ્ટમ દાખલ કરેલી હોય છે તે વિન્ડોઝ નામની હોય છે। તો એ વિન્ડોઝ નામની ઓપરેટિંગ સિસ્ટમમાં આપણે એની વિસ્તૃત સમજ મેળવીશું। તો દરેક જણ સ્ક્રીન પર ધ્યાન આપો। તમારી ચોપડીમાં 21 નંબરના પાના ઉપર આ આપ્યું છે વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ। વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ આપણે વાંચન પણ કરીએ અને સાથે સાથે સમજૂતી પણ મેળવીએ। મોટાભાગના કમ્પ્યુટર માઇક્રોસોફ્ટ વિન્ડોઝ નામની ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે, જે વિન્ડોઝના નામથી પ્રખ્યાત છે। વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ કેમ પ્રખ્યાત છે? તો જે મોટાભાગના કોમ્પ્યુટર ચાલે છે તે શું ચાલે છે? માઇક્રોસોફ્ટ વિન્ડોઝ નામની સિસ્ટમ પર ચાલે છે। મેં તમને અગાઉના તાસમાં પણ કીધું હતું કે જ્યારે આપણે કોમ્પ્યુટર ચાલુ કરીએ છીએ ત્યારે વિન્ડોઝ 7, વિન્ડોઝ 95, વિન્ડોઝ 98 એવું નામ લખેલું આવે છે। તો એ જે વિન્ડોઝ 95 છે, વિન્ડોઝ 98 છે કે વિન્ડોઝ 7 છે, એ ઓપરેટિંગ સિસ્ટમનું નામ છે। અને તે ફક્ત વિન્ડોઝ કેમ લખાય છે? એનું આખું નામ જે છે માઇક્રોસોફ્ટ વિન્ડોઝ છે। આખું નામ છે વિન્ડો ઓપરેટિંગ સિસ્ટમનું માઇક્રોસોફ્ટ વિન્ડોઝ, પણ એના ટૂંકા નામથી એટલે કે વિન્ડોઝના નામથી પ્રખ્યાત છે। અને આ જો ઓપરેટિંગ સિસ્ટમ કોમ્પ્યુટરમાં ન હોય તો આપણું કોમ્પ્યુટર ચાલી ન શકે, એટલે કોમ્પ્યુટરને ચલાવવા માટે આ સિસ્ટમ ખૂબ જરૂરી છે। હવે આગળ જોઈએ, વિન્ડોઝ એ ગ્રાફિકલ ઇન્ટરફેસવાળી સહેલાઈથી ઉપયોગ કરી શકાય તેવી ઓપરેટિંગ સિસ્ટમ છે। ગ્રાફિકલ ઇન્ટરફેસવાળી, ગ્રાફિકલ ઇન્ટરફેસ એટલે શું? અગાઉના તાસમાં આપણે એક વ્યાખ્યા શીખી ગયા હતા ગ્રાફિક્સ। ગ્રાફિક્સ એટલે શું? તો કોમ્પ્યુટર દ્વારા જે ચિત્રો તૈયાર થાય છે કે જે પ્રતીકો તૈયાર થાય છે તેને ગ્રાફિક્સ કહે છે। અને આપણી જે આ વિન્ડોઝ સિસ્ટમ છે તે ગ્રાફિકલ ઇન્ટરફેસવાળી છે, એટલે કે એ ચિત્રોવાળી છે। એ સંબંધિત ચિત્રો કે ટૂલ્સ એના સોરી
અમુક જે કમાન્ડ હોય છે એને સંબંધિત જે ટૂલ્સ હોય છે કે ચિત્ર હોય છે, તો એ ચિત્રવાળી ઓપરેટિંગ સિસ્ટમ છે, એટલે એને ગ્રાફિકલ ઇન્ટરફેસવાળી સિસ્ટમ કહેવાય છે. એટલે કે એ સહેલાઈથી ઉપયોગ કરી શકાય તેવી છે. ગ્રાફિકલ ઇન્ટરફેસ એટલે કે સ્વાભાવિક જ છે કે જો આપણને ચિત્ર આપ્યું હોય તો ચિત્ર પરથી આપણને સિસ્ટમનો ઉપયોગ કરવાનો સહેલું પડે છે. હવે આપણે આગળ એનો અર્થ જોઈએ કે ગ્રાફિકલ ઇન્ટરફેસનો અર્થ એ કે કમ્પ્યુટરનો ઉપયોગ કરવા માટે તમારે કમાન્ડ યાદ રાખવા પડતા નથી. શું છે? કમાન્ડ યાદ રાખવા પડતા નથી. ગ્રાફિકલ ઇન્ટરફેસનો અર્થ શું? કે આપણને કોમ્પ્યુટરમાં કોઈ પણ કમાન્ડનો ઉપયોગ કરવો હોય તો એ આપણને યાદ રાખવા પડતા નથી. ધારો કે આપણને અક્ષરો મોટા કરવા માટેના કમાન્ડનો ઉપયોગ કરવો હોય તો આપણને એ યાદ રાખવું પડતું નથી. ફક્ત અક્ષરો મોટા કરવા માટેનો સિમ્બોલ હોય છે કે ઝૂમ હોય છે એ લખેલું હોય છે ટાસ્ક રિબન ઉપર, અને એના ઉપર પ્લસની નિશાની કરી હોય છે. તો એવો જે કમાન્ડ હોય છે, ટૂલ હોય છે, એના ઉપર આપણે ફક્ત માઉસથી ક્લિક કરતા જઈએ તો આપણા અક્ષરો ઓટોમેટિક મોટા થશે. બરાબર? એટલે આપણે કયો કમાન્ડ આપવાનો છે એ યાદ રાખવો પડતો નથી, ફક્ત સંબંધિત ચિત્ર જ યાદ રાખવું પડે છે. આગળ આપણે જોઈએ વાક્ય કે કોઈ ચોક્કસ કાર્ય કરવા માટે તમે સ્ક્રીન પર યોગ્ય કમાન્ડ કે ટૂલ કે સંબંધિત ચિત્રને માત્ર માઉસ ક્લિક દ્વારા પસંદ કરી શકો છો. મેં તમને હમણાં જ ઉદાહરણ બતાવ્યું કે ધારો કે આપણને અક્ષર મોટા કરવા હોય તો આપણને કોઈ કમાન્ડ, ટૂલ કે પછી કોઈ પ્રોગ્રામ એ યાદ રાખવો પડતો નથી, ફક્ત સંબંધિત ચિત્ર એટલે કે એના લગતું જે ચિત્ર હોય છે, જે આઇકન સ્વરૂપે હોય છે, તેના ઉપર ફક્ત આપણે માઉસથી ક્લિક કરતા જશું તો આપણું કામ ઓટોમેટિક ફટાફટ થશે. સમજ પડી હવે કે ગ્રાફિકલ ઇન્ટરફેસ એટલે શું? ફરીથી એક વખત આપણે જોઈએ કે ગ્રાફિકલ ઇન્ટરફેસ એટલે કે આપણને કોમ્પ્યુટરમાં કમાન્ડ યાદ રાખવા પડતા નથી, તેમજ કમાન્ડ કે ટૂલના બદલે એના સંબંધિત ચિત્રો એટલે કે આઇકન એને આપણે યાદ રાખીને એના ઉપર ફક્ત માઉસની ક્લિક કરીશું તો આપણે આપણું કાર્ય ઝડપથી અને સહેલાઈથી કરી શકીશું. એટલે આ માઇક્રોસોફ્ટ વિન્ડોઝ નામની જે ઓપરેટિંગ સિસ્ટમ છે તે આને લીધે ઘણી પ્રખ્યાત છે. ચાલો હવે નીચે જોઈએ કે વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ આટલી લોકપ્રિય કેમ છે. તો ચાલો તેની કેટલીક આકર્ષક લાક્ષણિકતાઓ જોઈએ. આ વિન્ડોઝ સિસ્ટમ કેમ આટલી લોકપ્રિય છે એટલે કે ખૂબ પ્રખ્યાત છે એની લાક્ષણિકતાઓ કે એટલે કે એના લક્ષણો વિશે આપણે ચર્ચા કરીએ. ચાલો હવે આપણે વાંચન પણ કરીએ અને સાથે સમજીએ પણ. એનો નંબર એક એટલે કે પહેલી લાક્ષણિકતા છે કે વિન્ડોઝમાં દરેક પ્રોગ્રામ સ્ક્રીન પર અલગ વિન્ડોમાં ખુલે છે, આથી તેનું નામ વિન્ડોઝ છે. એકસાથે તમે ઘણા પ્રોગ્રામમાં કામ કરી શકો છો. વિન્ડોઝમાં દરેક પ્રોગ્રામ સ્ક્રીન પર અલગ વિન્ડોમાં ખુલે છે. કઈ રીતે? જો ધારો કે આપણને માઇક્રોસોફ્ટ વર્ડનું કામ હોય તો આપણે વર્ડ ખોલીએ તો એનો અલગ જ વિન્ડો ખુલશે, એટલે કે એની અલગ જ સ્ક્રીન ખુલશે. એના પછી જો આપણને પેઇન્ટ પ્રોગ્રામમાં કામ કરવું હોય તો એ પેઇન્ટ પ્રોગ્રામ આપણે શરૂ કરીએ તો એનો પણ અલગ વિન્ડો ખુલશે, એટલે કે અલગ સ્ક્રીન ખુલશે. એવી જ રીતે જો પાવર પોઈન્ટમાં કામ કરવું હોય તો એનો પણ અલગ વિન્ડો એટલે કે અલગ સ્ક્રીન આવશે. એટલે એનું નામ શું છે? વિન્ડોઝ છે. અલગ અલગ વિન્ડોમાં ખુલે છે એટલે એનું નામ વિન્ડોઝ છે. અને એકસાથે ઘણા પ્રોગ્રામમાં કામ કરી શકો છો. ધારો કે જો મને વર્ડપેડમાં કંઈક લખવું છે અને એ લખેલું મને પાવર પોઈન્ટમાં કોપી પેસ્ટ કરવું છે તો હવે હું શું કઈ રીતે કરીશ? તો સૌથી પહેલાં હું વર્ડપેડ પ્રોગ્રામ ખોલીને એમાં લખીશ, પછી એમાંથી કોપી કરીને પાવર પોઈન્ટ આપણે ખોલેલું તૈયાર હશે તો એ પાવર પોઈન્ટમાં જઈને હું ત્યાં કોપી પેસ્ટ કરીશ. પેઇન્ટ પ્રોગ્રામ ખોલેલો હોય તો હું ત્યાં કોઈ ચિત્ર પણ દોરી શકું અને એ ચિત્રની કોપી કરીને ફરીથી પાવર પોઈન્ટ પર જઈને પેસ્ટ કરી શકું. તો આ કામ કઈ રીતે થાય? તો ફક્ત આપણને સ્ક્રીન ઉપર જે ટાઇટલ બાર આપણી હોય છે ત્યાં જમણી બાજુએ ત્રણ બટન આપેલા હોય છે, મિનિમાઇઝ, મેક્સિમાઇઝ અને ક્લોઝ બટન. એમાં આપણે ફક્ત મિનિમાઇઝ પર ક્લિક કરી દઈશું તો આપણો જે વિન્ડો છે એટલે કે પ્રોગ્રામ છે તે નીચે ટાસ્ક બાર પર આવી જશે. પછી આપણને જે વિન્ડોનું કામ હોય તો આપણે
सिम्बोल एटले के आइकन जोईने ए विंडो ओपन करशुं के तरत ज आपणने एनी स्क्रीन देखाशे, एटले के आपणे एक साथे घणा बधा प्रोग्राम में काम करी शकीए छीए। हवे एनी बीजी लाक्षणिकता छे, विंडोज़ में काम करवा माटे तमारे विविध कमांड याद रखवा पड़ता नथी। तमारे विंडोज परना संबंधित चित्र एटले के आइकन के कमांड के टूल पर मात्र क्लिक करवानू छे। विंडोज़ में कमांड याद रखवा पड़ता नथी काम करवा माटे। मैं आगळ पण तमने कीधुं, आगळना चित्र साथे पण मैं तमने कीधुं छे, तो आ एनी एक लाक्षणिकता छे कि विंडोज़ में आपणे काम करवुं होय तो आपणे कमांड याद रखवा पड़ता नथी। आपणे फक्त एना संबंधित चित्र के आइकन उपर ज क्लिक करवानुं छे। धारो कि मैं वर्डपेड प्रोग्राम में मारू लखाण लख्युं, हवे मने एना अक्षरो घाटा करवा छे, घाटा एटले के डार्क करवा छे, तो हूँ शूँ करीश, तो ऊपर रिबन में टाइटल बारनी नीचे जे रिबन आपी होय छे त्यां बी लखीने सिम्बोल आपेलो होय छे, तो हूँ ए बी ऊपर क्लिक करीश एटले मारा बधा लखाणना अक्षरो घाटा थई जशे। घाटा एटले के बोल्ड थशे, बी एटले के बोल्ड थशे। हवे मने लखाण थोड़ुं त्रासू करवुं छे, तो एनी बाजू में ज आई करीने सिम्बोल आवे छे, तो हूँ एने इटालिक जेने कहेवाय तो हूँ एना ऊपर क्लिक करीश, तो थोड़ा अक्षरो फेन्सी देखाशे एटले के त्रासा देखाशे। तो आ थया बोल्ड, इटालिक, अंडरलाइन एवा बधा टूल्स। एटले आपणे फक्त एना टूलना जे संबंधित चित्र छे आइकन फक्त एटलू ज याद रखवानुं के जो मारे अक्षर घाटा करवा छे तो बी पर हूँ क्लिक करीश, अक्षर त्रासा करवा छे तो आई पर करीश, अक्षर मारे बदलवा छे नीचे अंडरलाइन करवी छे तो हूँ फक्त एना ऊपर अंडरलाइन पर क्लिक करीश। ए रीते आपणे फक्त चित्रों ज याद रखवाना छे अने एक फक्त मात्र क्लिक ज करवानी होय छे। नंबर त्रण, वारंवार उपयोग में लेवाता टूल्स के कमांड्स विंडोज पर आइकनना रूप में होय छे। आपणे जो वारंवार कोईपण कमांडनो उपयोग करवो होय तो ए कमांड विंडोज पर आइकनना स्वरूप में ऊपर आपेला ज होय छे। नंबर चार, सेव कर्या विनानो डेटा भूसाई जवानो भय रहेतो नथी। जो तमे डॉक्यूमेंट सेव कर्या विना विंडोज बंद करशो तो तरत कम्प्यूटर पूछशे कि तमे डॉक्यूमेंट अथवा तेमा करेला फेरफारो सेव करवा इच्छो छो। तमे यस बटन पर क्लिक करशो तो कम्प्यूटर डॉक्यूमेंट सेव करशे अने पछी विंडोज बंद करशे। जो तमे नो बटन पर क्लिक करशो तो डॉक्यूमेंट अथवा तेमा करेला फेरफार सेव नहीं थाय। आनो मतलब शू कि सेव कर्या विनानो डेटा, एटले के धारो कि मैं लखाण लख्यू वर्डपेड में, हूँ फक्त वर्डपेड विषे ज हमणां तमने उदाहरण आपूं छूं कि एक प्रोग्राम लईने कि मैं वर्डपेड में एक लखाण लखी लीधुं, फकरो लखी लीधो, हवे मैं एने सेव कर्यो नथी एटले हवे डेटा भूसाई जवानो भय रहेतो नथी। तो केम रहेतो नथी? तो जो हूँ वर्डपेड प्रोग्राम क्लोज करवा जईश तो ए क्लोज थशे नहीं। सौथी पहेला मने कम्प्यूटर पूछशे के डू यू वॉन्ट टू सेव एनी चेन्ज, आवो सवाल पूछशे, डू यू वॉन्ट टू सेव एनी चेन्जीस, एटले के जे तमे आमां फेरफार करेला छो ते तमे सेव करवा इच्छो छो। अने नीचे बे बटन आवशे, यस अने नो। जो हूँ यस पर क्लिक करी दईश तो मैं जे फकरो टाइप करेलो छे ए फकरो सेव थई जशे, अने जो हूँ नो बटन पर क्लिक करीश तो जो मैं ए फकरो टाइप करेलो छे ए फकरो सेव थशे नहीं। बराबर, हवे जो आपणे सेव करवू होय तो आपणे यस बटन पर क्लिक करवानुं, अने जो आपणे एवुं लागतुं होय के आ पछी आपणे आ फकरानुं के आ लखाणनुं के आ माहितीनुं काम नथी तो आपणे नो बटन पर क्लिक करीए तो ए डेटा सेव थशे नहीं। तमने आ विंडोज़ ऑपरेटिंग सीस्टममां समज पड़ी, विंडोज ऑपरेटिंग सीस्टम एने शा माटे विंडोज कहेवाय छे अने एमा कई इंटर शानो उपयोग थाय छे, एटले के कई सीस्टमनो उपयोग थाय छे अने ए आटली लोकप्रिय केम छे एनी लाक्षणिकताओ विशे आपणे जोई गया। आशा राखू छूं के तमने आजना तासमां बराबर समझ पड़ी हशे अने बराबर विंडोज ऑपरेटिंग सीस्टम विशे शीख्या हशो। हवे आपणे आना विशेना मुद्दाओ लखवाना छे, तो नोटना फोटा पाड़ीने तमने मोकलवामां आवशे, तेमांथी जोईने तमारे नोटमां मुद्दाओनुं लेखन करवानुं रहेशे। जो कोईनुं पण लेसन नोटमां बाकी होय तो नोट कम्प्लीट करी नाखजो। आ पछीना तासमां आपणे नवा टॉपिक साथे मळीशुं।
थैंक यू, अल्लाह हाफिज़। अने जो वीडियो गम्यो होय तो अमारा वीडियो ने लाइक करो, शेर करो, अने सब्सक्राइब अमारी चेनल ने सब्सक्राइब करवानू भूलशो नहीं।